અમીરગઢમાં એક મહિલાની તીક્ષ્ણ હથિયારોના ઘા મારેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમીરગઢ ખાતે રહેતા ભગીબેન નાથ બાવાને સાસરિયાઓ સાથે અણબનાવ થતાં છેલ્લા કેટલાક સમયથી અમીરગઢ તેમના પિયરમાં રહેતા હતા. તેમને અન્ય વ્યક્તિ સામે પ્રેમ સંબંધ હતો, જેથી તે અવારનવાર ઘરે મળવા માટે આવતો હતો. તેમાં ટેલિફોનિક વાત પણ થતી હતી. ત્યારબાદ તારીખ 30 મહિના રોજ રાત્રિના સમયે પ્રેમી મળવા માટે આવ્યો હતો, પરંતુ મહિલાએ મળવા માટે જવાનું ના પાડતા મહિલાને કહેલ કે તું મળવા માટે નહીં આવે તો હું ટ્રેન નીચે પડતો મૂકી મરી જઈશ, જેથી મહિલા મળવા માટે ગયેલ. ત્યારબાદ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી, પરંતુ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ વહેલી સવારે ગામની બહેનો કુદરતી હાજતે ગયેલી તે સમયે મોડલ સ્કૂલ પાસે ગટરના નાળા પાસે કોઈ મહિલાની લાશ પડી હોવાના સમાચાર મળતા ભગીબહેનના પરિવારના સભ્યો જોવા માટે જતા તે મૃતદેહ ભગીબહેનનો હોવાનું જાણવા મળ્યું હતું અને તેમના શરીર પર તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળ્યા હતા, જેથી પોલીસને જાણ કરી હતી અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ FSLની ટીમ પણ ઘટનાસ્થળે આવી ઘટનાસ્થળ પરના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મૃતકની બેન શારદાબેન તમામ હકીકત ફરિયાદમાં લખાવી હતી અને જૂની રોહના રહેવાસી નારાયણભાઈ હાલુજી રબારી સામે શંકાના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન તેમજ તેમના 4 સંતાનનું ગુજરાન ચલાવી ભગીબહેનના આવા પ્રેમ પ્રકરણનું કરુણ અંજામ 4 સંતાન નિરાધાર બન્યા છે. પોતાના પ્રેમીએ ભગીબહેનને છરીના ઘા મારી મોતની ગાંઠ ઉતારી દેતા પરિવારના સભ્યો સહિત સમાજના આગળના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને હત્યારાને ઝડપી પાડી કડકમાં કડક સજા થાય તેવી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમ પ્રકરણમાં ભગીબહેનની હત્યા કરવાનું કારણ તો આરોપી પકડાયા બાદ જ જાણી શકાશે. આ હત્યા કેસમાં અન્ય ઇસ્યુમોની સંડોવણી છે કે કેમ એ તો પોલીસ તપાસમાં બહાર આવી શકે છે. હા સાહેબ, આપણે ગઈકાલે 30 તારીખે હું મારે હારાને ઘેર ગયેલા હતા ડોસી, ઓર અમે અમારા ઘેરથી બે જણા ગોદડપુરા મારે સહારી છે, મારી હારીમાં સાહેબ અમે 2 જણા ગયેલા હતા એને કેડે મારે ઘેર. મારી બિબલી છે મોટી, મારી છોકરી છે એનું નામ ભગીબહેન છે, ભગીબહેન કાનનાથ મારું નામ છે સાહેબ, કાનનાથ. એટલે હું અહીં આપણે ગોદડપુરા અમારા કોઈ સાસુજીને સાસુ સસરાને મળવા માટે ગયેલા હતા એને ગઈકાલે રાત્રે 10 વાગ્યે આ લોકો ત્યાંથી પેલો દેહી છે રબારી એનો આપણે એનું નામ છે નારણભાઈ, આપણા જૂની રહુના રહેવાસી છે, એને બાપાનું નામ છે આપણે હાલુજી. એ રાત્રે 10 વાગ્યે આવ્યો. બીજી મારી છોકરી હતી જે આ બેનનો મર્ડર થઈ ગયો એનાથી નોની મારી છોકરી હતી સાહેબ બાપુ, એ છોકરી એને પેલી બોન બેય બોનો પેલા ખાટલાને ઉપર ઊંઘી હતી, ઊંઘી રહી હતી આપણે પાકો મકોને એમાં આપણે પેલા આપણે પેલા ઓસરીમાં ઊંઘી રહી છે. પેલી નોની છોકરી જે એ આપણે ઊંઘી ગઈ એની બેય બોનો ઊંઘેલી જ હતી ને એ અચાનક આવ્યો એકદમ આવીને સાહેબ છોકરીને હજુ પેલી ભગીબહેનને હજુ આવીને બચીને પકડીને એનો મૂડો દબાયો, મૂડો દબાઈ મૂડો બંધ કરી નોખ્યો, ખોંચીને બહાર ગાઢી એટલે પેલી નોની છોકરી આપણે જાગી ગઈ એટલે એ કહે અરે ભાઈ તું કોણે, કોણ છે તું શું કરે છે. તો કે તું બેસી જા એને પેલો એક આપણે જો એનો હાથ પકડીને એને સફીલમાં પેલા ઓંગણામાં નેચી પછાડી એને જોરા મરદી હતી એ લઈને હજુ રવાને થઈ ગયો ઝોપા મૂડે જાતે સાહેબ. એ છોકરી પાછો એને બાથમાં પકડીને કહ્યું અરે તું હે કોણ, તું શું કરે છે ને તારે શું જોવે છે એને તું ક્યાંથી આવ્યો એને તું આ છોકરીને છોડ એટલે કરતે સાહેબ એ બુઢાડો હાથ દઈ એને એ છોકરીને ઉપાડીને જબરજસ્તી જો સાહેબ બહાર નીકળી ગયો. એટલે જે નોની બાબલી હતી મારી નોની છોકરી એની બોન શારદા બોન કરી નોમ છે એ બોન અમારે બીજા લોકો રહેશે અમારાથી સાહેબ આપણે એમ સમજો નહીં કે કમથી કમ જો 300 આપણે 300 કે આપણે મીટર છેટા 300 મીટર છેટા રહેશે બીજા લોકો અમારા. તો એ છોકરી ઉડીને ગઈ પેલા લોકોને ભાઈ મારી ભાભી હતી મારા ભાઈના છોકરા હતા કહો કે ભાઈ દોડજો કે પેલો કે ભગીબહેનને કે લઈને જાવે છે કોણ છે એટલે એ છોકરા આવતે એ લોકો ગાયબ થઈ ગયા. એ સાહેબ 3-4 વાગ્યા સુધી આખી રાત આપણે એને જોઈએ એની ગોત કરી કોઈ એની હાથમાં એ લોકો આવ્યા નહીં. એ લોકો મારા ઘરને છેટાતી એના ઘરનો રસ્તો હોય જે મારવાવાળા વ્યક્તિનો મર્ડર કરવાવાળાનો એને ઘરનો રસ્તો હોય એ રસ્તા ઉપર જઈને જે મોડલ આપણે હોસ્ટોલિયો હોસ્પિટલ આપણે પેલી બનેલો હોય મોડલ આપણે હોસ્ટોલિયોર એની બાજુમાં એ જઈને એ છોકરીને આવી બુરી હાલતથી એને બળાત્કાર બી કર્યો
बलात्कार भी करियो साहेब, ये छोकरी ने बुरी हालत में मारी नोखी, इन्हें अपना 10 निशाने चकू ना वहीं पेट में थी ओतरडा बाहर गाड़ी नोखी, आ छाती तोड़ी नोखी, कमर तोड़ी नोखी, इन्हें हमें गोता गोता साहेब 4 वागे अरे 5 वागे हूँ आई गयो घेर, घेर आई ने हमें जो आ गोता 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 7 वागे लाश मड़ी, तो आ पुलिस स्टेशन में आई ने हमें रिपोर्ट करी, मको साहेब अभी रीते आ साहेब पुलिस स्टेशन में आई रिपोर्ट करी, पुलिस आई एन अजय उदय ये छोकरी अपना आ पीएम में अपने सरकारी हॉस्पिटल में से ये छोकरी ने 4 छोकरा से बापू 2 छोकरा से 2 छोकरियों से एन जो अभी बिना करी मारो नाम से कौननाथ मारी मारी छोकरी से साहेब मारी आ छोकरी से मारो नाम कौननाथ से पापा पापा नाम से रावतनाथ अमीरगढ़ रोज हो एने पेला भाई छेल्ला 2 वर्ष थी मारा घेरी जती आप 2 वर्ष थी ये बच्चों ने पाल पोषण करती थी भिक्षावृत्ति भी धंधो एन बापनी मजूरी जाती थी आश्रय उम्र अपने 34 થી 35 વર્ષ સુધીની ઉંમર હતી એને આવી રીતે સાહેબ બિના ભણી એનો તમે અમે એને ઉપર આવો કોઈ એને ઉપર તમે કરો કે એનો બળાત્કારનો બી એનો કેસ એને ઉપર લાગુ થવો જોઈએ એને પેલો મર્ડરનો બી કેસ એના ઉપર લાગુ થઈ જાય આ અમારી વિનંતી છે એટલે ઉદય સાહેબ અમારો બસ એ જ તમારે ઉપર અમારો કહેવાનો બનો રાતે ઊંઘી હતી ઈમાર બુન જોડે ઊંઘી હતી તો રાતે આવ્યો તો બરબુન ને જબરજસ્તી ઉઠાઈ તો મેં અહીંયા છોડાયા 2 જણાને પકડી અહીંયાથી મુડાડ્યો હાથ મૂકીને બહાર લઈ ગયા દરવાજા મૂકી અહીંયા મેં એને પકડ્યો હાથમાં પહેરેલો તો એ ખેંચ્યો તો મને ધક્કો મારીને પટકીને લઈને ભાગી ગયો એટલામાં મારી મોટી માં અહીંયા ડેરો મારે એને જોડાઈ ગઈ લઈને ભાગી ગયો મગીને લઈને મરી જાય કે નહીં જતો રહેગા મેં કીધું તમે રેલવે સ્ટેશન ગયા તો નહીં મળ્યા પાછા અહીં જોયા તો નહીં ક્યાંય નહીં મળ્યા અને સવારમાં 7 વાગે 7:30 લાશ મળી ગઈ એ આજુની રહુના પેલો નારણ છોકરો હોય હાલુકા કન છોકરો નારણ નાગજી નાગ લઈ ગયો શું સાધન લઈને આવ્યો તો કેમ ખાલી ચાલતો આવ્યો તો કે જાય તો એની સાથે બીજું કોણ હતું વળી કોઈ ચાલતો જાય તો કઈ સાજન બાજન નહીં લાયો જબરજસ્તી ઉપાડી લઈને ગયો પછી મારા જોડે તો નાના છોકરા હતા તો મેં પાછળ એ દુકાન ઉધી તો ગઈ પછી પાછળ આવી ગઈ પાછી મેં હવે મેં રાતની ક્યાં જાઉં 11 વાગ્યા 10:30 જેવા વાગતા હતા પછી મારી મોટી માને જોડે ગઈને મેં તો હેડ આપણે પાછળ પાછળ જઈએ તો ક્યાં ગોતી હોય આજુબાજુમાં ક્યાંય નહીં મળ્યો તો 7:30 વાગે લાશ મળી અમીરગઢમાંથી જે આ એક સ્ત્રીની લાશ મળી છે તેમાં પ્રથમ દ્રષ્ટિએ જ તેનું મર્ડર કરેલાનું જણાવે છે તેના ઉપર તીક્ષ્ણ હથિયારના ઘાથી કરવાથી તેને લોહી વહી જવાથી તેનું હત્યા થઈ છે એટલે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરેલો છે અને આમાં હકીકત એવી છે કે જે આ ભોગ બનનાર સ્ત્રી જે છે એના મેરેજ કરેલા પણ છેલ્લા 3-1 વર્ષથી એ એના પિયરમાં એના માતા પિતાના ઘરે રહેતી હતી એના પતિ દારૂડીઓ કે એવું કંઈ હતું એટલે અણબનાવના લીધે જતી નથી અને આ દરમિયાન એક અમીરગઢની બાજુમાં ગામ જે છે ત્યાંથી એક છોકરો છે એના આ પ્રેમ સંબંધ થયેલો તો એ પ્રેમ સંબંધ થયેલો તો એ અવારનવાર એના ઘરે પણ જતો એવી રીતે ગઈકાલે રાત્રે તેના આ છોકરીના ઘરે જઈને તેને લઈને એ ક્યાંક ગયેલો અને વહેલી સવારે આ છોકરીની આ રીતે એ જે નાથ બાવા લોકોનો એક સમાજ છે એથી થોડાક દૂર વગડામાં આની લાશ મળેલી તો પ્રથમ દ્રષ્ટિએ જ એવું લાગેલું કે આ છોકરો લઈ ગયો છે એને મર્ડર કરેલું હશે તો તેના વિરુદ્ધમાં આ જે મરનાર સ્ત્રી છે એની નાની બહેનની ફરિયાદ લેવામાં આવેલી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.